બીજો ઉત્સવ છે હોળી। એના પછી છે લઠમાર હોળી। પછી છે લોહડી। चेटी चांद આપણે ખબર જ છે કે ભાઈ હોળીના દિવસે એમ કે ભાઈ કે
આપણે ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો ધાર્મિક દ્રષ્ટિએ આપણે એ દેખવાનું ખૂબ જ મહત્વ છે કે ભાઈ જે પણ ખરાબ શક્તિ છે એ ખરાબ શક્તિનો અંત થાય છે અને એ શક્તિ ઉપર એક દિવ્ય શક્તિનો વિજય થયેલો આપણે જોવા મળે છે હોળીના દિવસે અને એના બીજા દિવસે આપણે એકબીજા ઉપર રંગનો છંટકાવ કરી અને ધૂળેટીનો તહેવારની ઉજવણી પણ ખૂબ જ સરસ રીતે આપણે ઉજવીએ છીએ. એ ઉપરાંત આપણે જોઈએ છીએ કે આ બધા જ તહેવારોની આપણે શાળાની અંદર જોઈએ તો ભાઈ રજા રહે છે બરાબર. એ તહેવારોની ખૂબ જ સરસ રીતે એમ કહેવાય કે આપણે ઉજવણી કરી શકીએ છીએ બરાબર. આગળ આપણે જોઈએ કે લઠમાર હોળી એટલે કે વર્ષાના ઉત્તર પ્રદેશમાં વર્ષા છે એનો જે ઉત્તર પ્રદેશનો ભાગ છે ત્યાં એમ કહેવાય કે લઠમાર હોળી નો તહેવાર ખૂબ જ જાણીતો છે. રાધાજીનું જન્મસ્થાન છે, વર્ષાના છે, વર્ષાના જે છે ત્યાં એમ કહેવાય કે લઠમાર હોળી નો તહેવાર ખૂબ જાણીતો છે અને રાધા જે છે એ રાધાનું જન્મસ્થળ છે. ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે આપણે. અહીં એમ કહેવાય કે નંદગામ એટલે કે કૃષ્ણની ભૂમિ છે. પુરુષો વર્ષાનાની સ્ત્રીઓ સાથે હોળી રમી રમવા આવે છે. રાધાજીના મંદિર પર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા એમ કહેવાય કે લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે તેથી આને હોળીને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. વર્ષના જે ગામ છે એ ગામની અંદર એમ કહેવાય કે રાધાનું મંદિર આવેલું છે અને એ રાધાના મંદિર ઉપર ધ્વજ ચડાવવા ધજા લગાવવાનું એ દિવસે થાય છે અને એનું સ્વાગત એમ કહેવાય કે સ્ત્રીઓ જે પુરુષો આવે એને લાકડીઓના મારથી એમ કહેવાય કે ભાઈ સ્વાગત કરે છે અને પછી એમ કહેવાય કે આગળ આ રીતે તહેવાર ઉજવાય છે તેથી એને લઠમારની હોળી તરીકે આપણે ઓળખીએ છીએ. પછી છે લોહડી. લોહડી એ પંજાબ રાજ્યનો તહેવાર છે બરાબર. આપણું જે પંજાબ રાજ્ય છે એ પંજાબ રાજ્ય આપણે ખબર જ છે કે ભાઈ શીખ સંપ્રદાયના લોકો પંજાબની અંદર વધારે રહે છે તેથી ત્યાં એમ કહેવાય કે લોહડીનો તહેવાર ઉજવાય છે. શીખ સમુદાય દ્વારા આજથી એમ કહેવાય કે 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલા ઉજવાય છે. રાત્રે અગ્નિ પ્રગટાવી તેમનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં એમ કહેવાય કે મીઠાઈઓ અર્પણ કરે છે અને આ તહેવારમાં અંધકારમાં પ્રકાશનો વિજયનું પ્રતીક છે હોવાનું માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ હરિયાણા દિલ્હી ને આસપાસના વિસ્તારોની અંદર શીખ સમુદાય હર્ષોલ્લાસથી ઉજવે છે. લાહોર લોહડીનો જે તહેવાર છે એ શીખ સંપ્રદાયનો તહેવાર ખાસ કરીને છે બરાબર. આ વસ્તુ આપણે યાદ રાખીશું. પછી આગળનો આપણે તહેવાર છે પોંગલ. પોંગલ પોંગલ તહેવાર છે. એ પોંગલ તહેવાર તમિલનાડુ રાજ્યનો છે. મુખ્ય તહેવાર તમિલનાડુ ઉપરાંત કર્ણાટક આંધ્રપ્રદેશ માં આ તહેવાર ઉજવવામાં આવે છે. પોંગલ ની ઉજવણી તમિલ મહિનાના થાય છે એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગ આ પ્રકારના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે બરાબર. તમિલનાડુની અંદર પોંગલ નામની વાનગી બનાવી અને આ તહેવારની ઉજવણી તમિલનાડુ દિલ્હી એની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ઉજવાય છે. પછીનું છે ઓણમ. હવે ઓણમ છે એ આપણે કેરલા એટલે કે હાલનું જે આપણું કેરલા રાજ્ય છે એ રાજ્યની અંદર ઉજવાય છે. ઓણમ મલયાલમ કેલેન્ડર પ્રથમ મહિનો એટલે કે મલયાલમ કેલેન્ડરની અંદર પ્રથમ મહિનો ઓગસ્ટ અને સપ્ટેમ્બર છે બરાબર. 10 દિવસ સુધી આ તહેવારની ઉજવણી થાય છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યની રમઝટ, નૌકાની સ્પર્ધાઓ તહેવારની વિશેષતા છે. નૌકા સ્પર્ધા એમ કહેવાય કે વર્ગ કાલિત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજ પણ લેવામાં આવે છે. ઓણમનો તહેવાર એમ કહેવાય કે
કેરળની અંદર ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય છે, 10 દિવસનો તહેવાર છે બરાબર. એના પછીનો તહેવાર આપણે જોઈએ તો ભાઈ દિવાળી આવે છે. તો દિવાળીનો તહેવાર આપણે ખબર જ છે કે ભાઈ આ તહેવારની અંદર આશો વદ અમાસ એટલે કે વિક્રમ સંવતનો છેલ્લો દિવસ ઉજવાતો તહેવાર છે. આ તહેવારમાં વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈ બીજ આવા બધા તહેવારો દિવાળીની સાથે જોડાયેલા છે બરાબર. આ તહેવાર એમ કહેવાય કે પ્રકાશ તરફ જવાનો તહેવાર છે. અંધકારમાંથી આપણે પ્રકાશ તરફ જઈએ એટલે ભાઈ આપણે દિવાળી ઉજવીએ છીએ દર સાલ. પછી છે દુર્ગા પૂજા. દુર્ગા પૂજા છે એ પશ્ચિમ બંગાળની અંદર દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. પશ્ચિમ બંગાળનો જે ભાગ છે ત્યાં એમ કહેવાય કે દુર્ગા પૂજાનો તહેવાર ઉજવાય છે. દુર્ગા દેવીના મહિષાસુર પર વિજયની ઉજવણી દુર્ગા પૂજા છે એ 10 દિવસ ચાલે છે. જેમ આપણે નવરાત્રી 10 દિવસ ચાલે છે એમ દુર્ગા પૂજા પણ એમ કહેવાય કે 10 દિવસ કરવામાં આવે છે. માતાની મૂર્તિ જળ વિસર્જન બાદ પૂર્ણ થાય છે. આ ઉત્સવમાં મોટા ભાગે બધા જ રાજ્યોના નાના મોટા પાયે એમ કહેવાય કે ભાઈ દુર્ગા પૂજા આપણે ઉજવીએ છીએ. પછી આવે છે નાતાલ. નાતાલની અંદર આપણે જોઈએ કે ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસ 25મી ડિસેમ્બરની ઉજવણી થાય છે નાતાલના તહેવારની અંદર બરાબર. ડિસેમ્બર મહિનામાં આવતો તહેવાર છે બરાબર. એ ઉપરાંત જોઈએ આ તહેવારની અંદર શહેરીઓની અંદર ક્રિસમસ ટ્રી, અન્ય સુશોભનના શણગારના સાધનો અને મીણબત્તીઓ પ્રગટાવીને પ્રાર્થના કરી એકબીજાને ભેટ આપે છે અને જાન્યુઆરીના દિવસે તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. નાતાલનો જે તહેવાર છે આપણે ખબર જ છે કે 25મી ડિસેમ્બર ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ પણ ઉજવાય છે અને વર્ષનો આખરી અઠવાડિયું છે બરાબર એની ઉજવણી થાય છે અને આવતા નવા વર્ષની ઉજવણી સાથે સાથે થાય છે. જાન્યુઆરી મહિનો એટલે આપણે જોઈએ કે ભાઈ નવું વર્ષની શરૂઆત આપણે ગણી શકીએ છીએ. પછીનો તહેવાર છે ભાઈ મોહરમ. મોહરમ તહેવાર છે એ મુસ્લિમ સંપ્રદાયનો તહેવાર છે, આપણે ખ્યાલ જ છે બરાબર. મોહરમની અંદર આપણે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ રોહિત શહીદની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિન તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે. ઇસ્લામ ધર્મમાં 2 ઈદ માનવામાં આવે છે. ઇસ્લામ સંપ્રદાયનો મોહરમ એમ કહેવાય કે તહેવાર છે એની અંદર 2 ઈદ હોય છે. એક ઈદ છે ઈદ ઈ ઉલ ફત અને ઈદ ઉલ અઝહા બરાબર. ઈદની આપણે રજા તરીકે પણ ઓળખાઈ દઈએ છીએ. પવિત્ર રમઝાન માસનો રોજો પૂરા થયા પછી એમ કહેવાય કે રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પઢે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી અને ઈદની મુબારકબાદ આપે છે. ઈદ બલિદાનની ઈદ. આ ઈદ પવિત્ર હજ એટલે કે મક્કામાં આવેલા પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. મોહરમનો જે મહિનો છે, મોહરમનો જે તહેવાર છે એની અંદર મુસ્લિમ સંપ્રદાયનું ખૂબ જ એમ કહેવાય કે મહત્વનું તહેવાર આપણે ગણાવી શકીએ છીએ ઈદને એ બંને. પછી છે પટેટી. પછીનો તહેવાર આવે છે પટેટી. પટેટી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે બરાબર. પારસી લોકો એમ કહેવાય કે પટેટી ઉજવે છે. છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. પારસીઓ છે વર્ષના છેલ્લા 5 દિવસ આ તહેવારની ઉજવણી કરે છે. દિવસમાંથી છેલ્લા દિવસે પ્રાયશ્ચિતના દિવસો પટેટી તરીકે ઉજવાય છે. પટેટીનો અર્થ શું છે? વર્ષના છેલ્લા જે 5 દિવસ છે આખા વર્ષ દરમિયાન જે પણ તમે ભૂલો કરી છે એના પ્રાયશ્ચિત માટેના આ છેલ્લા દિવસો છે એને આપણે પટેટી તરીકે ઉજવીએ છીએ બરાબર. પારસી લોકો એમ કહેવાય કે પોતાના દ્વારા થયેલા ગુના માટે દિલથી એમ કહેવાય કે પસ્તાવો કરી અને ભગવાનને પ્રાર્થના કરે છે, અગિયારી કરે છે એવું આપણે કહી શકીએ છીએ. પારસી લોકો છે છેલ્લા વર્ષના 5 દિવસ એમ કહેવાય કે ભગવાનને પ્રાર્થના કરે છે કે આખા વર્ષ દરમિયાન અમારાથી ભૂલ ભૂલો જે પણ થયું છે ભાઈ એ અમારું માફ કરજે. પછી છેલ્લો જે તહેવાર છે ચેટીચંડ.
ચેટીચાંદ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. સિંધી લોકો છે એ ચેટીચાંદ ઉજવે છે. બરાબર, એ તહેવારની અંદર ચૈત્ર સુદ એકમનો દિવસ છે. બરાબર, વર્ષનો પ્રથમ દિવસ તરીકે ઉજવાય છે. એકબીજાને નવા વર્ષના નૂતન અભિનંદન આપે છે. પોતાના ઈષ્ટદેવ ગુલેલાલની શોભાયાત્રા કાઢે છે. શ્રદ્ધાળુઓ મીઠો ભાત પ્રસાદ તરીકે ઉજવે છે. એ રીતે એમ કહેવાય કે આખા ભારતની અંદર આપણે જોઈએ તો આવા અનેક તહેવારોની ઉજવણી આપણે જોવા મળે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલા તહેવાર છે એ આખા ભારત રાજ્યની અંદર ઉજવાય છે ખૂબ જ ઉત્સાહપૂર્વક. બરાબર, કોઈ પણ તહેવાર લઈ લો, હોળી લઈ લો, ધૂળેટી લઈ લો, દિવાળી લઈ લો કે દુર્ગા પૂજા, નાતાલ છે, કોઈ બી તહેવાર લો, બધા તહેવાર આપણે ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ આખા ભારતની અંદર. હવે આપણે આગળનો ટોપિક છે ભારતના ઉત્સવમાં આપણે જોઈએ, એના પછી આપણે જે રાજ્યમાં રહીએ છીએ, આપણે કયા રાજ્યની અંદર રહીએ છીએ, તો ભાઈ ગુજરાત રાજ્ય. બરાબર, ગુજરાત રાજ્યની અંદર કયા તહેવારો ઉજવવામાં આવે છે એ જોઈએ. જગન્નાથ યાત્રા આ વિશે પણ આપણે
રીતે આ બધા તહેવારોની વિશેષ માહિતી આપણે તમે તમારી જાતે પણ લખી શકો છો. બરાબર, પ્રશ્નની અંદર પૂછાય તો પણ તમે ખૂબ સરસ રીતે લખી શકો છો, કેમ કે તમે પણ આ બધા તહેવારો અનુભવી ચૂક્યા છો. આ બધા તહેવારોની આપણે દર વર્ષે ઉજવણી કરીએ છીએ. બરાબર, તો આ વિડીયોની અંદર અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો રાખીશું. આગળના વિડીયોની અંદર આગળ